સુરતના ઉધના બિહારસી પાસે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉધના વિધાનસભા દ્વારા દિવાળી નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમ કરવાનું કારણ કે તમામ કાર્યકર્તાઓ એકબીજાને મળે અને દિવાળીની એકબીજાને શુભેચ્છા આપે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જાહેર મંચથી ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા વર્ષમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. કાર્યકર્તાઓને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવા માટે સાથે કામે લાગવા કહ્યું હતું. ઉધના વિધાનસભામાં વધુમાં વધુ સ્થાનિક સ્વરાજની સીટો જીતે તે માટેનો સંકલ્પ લીધો હતો. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે. આ સંમેલનમાં બેઠેલા લોકોમાંથી જ કોઈ ભાવિ નેતા બની શકે છે, તે ખાલી ભારતીય જનતા પાર્ટીમાં સભ્ય બની શકે છે. આજે સુરતની અંદર 164 ઉધના અમારો વિધાનસભા ક્ષેત્ર છે અને એ વિધાનસભા ક્ષેત્રનો આજે અમારો સ્નેહ મિલન સમારંભ રાખેલો છે અને એ સ્નેહ મિલન સમારંભની અંદર આજે આપ જોઈ શકો છો પછાડી કે હજારોની સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આજે ઉમટી પડેલા છે. ખાલી ફક્ત અને ફક્ત અમારા ઉધના ઝોનના જ કાર્યકર્તાઓને અમે બોલાવ્યા છે. એનું કારણ છે કે સમગ્ર સુરતની અંદર દરેક ઝોનમાં દરેક મત વિસ્તારોમાં અને દરેક વિધાનસભાની અંદર આ પ્રોગ્રામ થવાનો છે. એટલે અમારી મર્યાદા છે કે અમારી વિધાનસભા ક્ષેત્રના પરિઘની અંદર જ અમારે અમારું સ્નેહ મિલન કરવું અને અમારા આ ઉધના મત વિસ્તારની અંદર અમારા જે કર્મઠ કાર્યકર્તાઓ છે અને એ કાર્યકર્તાઓનું આજે સ્નેહ મિલન છે. દિવાળી પછી નવા વર્ષની અંદર એકબીજાને મળવાનું થાય, એકબીજાને મળીને એકબીજાને ક્યાંય કોઈને નાની મોટી ભૂલ હોય તો મિચ્છામી દુકડમ બી થાય, એકબીજાની ભૂલોને ભૂલવાનું કામ છે આ સ્નેહ મિલન છે અને નવું કંઈક કાર્ય કરવાનું આ સ્નેહ મિલન છે. અમારા આપણા સૌના લોકલાડીલા અને આદરણીય વિશ્વ નેતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવું કહે છે કે સંગઠનથી સરકાર છે, સરકાર સંગઠનથી બને છે અને આ સંગઠનના કાર્યકર્તાઓથી જ લોકોને અમને યા તો કોર્પોરેટરોને જીતાડે છે અને અમે સત્તા ઉપર બેસીએ છીએ. એટલે આ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ક્યારેય ભૂલતી નથી. આ પાયાનો કાર્યકર્તા છે અને પાયાના કાર્યકર્તાથી જ ભારતીય જનતા પાર્ટીની નીવ મજબૂત થઈ છે. અમે આશા રાખીએ કે અમારા સૌ કાર્યકર્તા મિત્રો એક કર્મઠ કાર્યકર્તા છે, બધા જ કોર્પોરેટર બની શકે એવી સક્ષમતા વાળા અમારા કાર્યકર્તાઓ છે, બધા ધારાસભ્ય બની શકે એવી સક્ષમતા વાળા કાર્યકર્તાઓ છે અને બધા સંગઠનના માહિર કાર્યકર્તાઓ છે. આ બધા કાર્યકર્તાઓને હું સલામ કરું છું અને હું મારા સ્ટેજ ઉપરથી બી મારા ભાષણની અંદર મારી સ્પીચની અંદર કીધું છે કે અમે સૌ સાથે મળીને એકબીજાનો ખભે ખભો મિલાવીને અમે અમારા પ્રમુખશ્રી પ્રદેશ પ્રમુખશ્રી અને શહેર પ્રમુખશ્રી ના આદેશ અનુસાર પાર્ટીનું જે ભી કામ હશે, પાર્ટી માટે જે ભી તન મન અને ધનનું ધનથી કાર્ય કરવાનું છે એ બધા જ કામો અમે કરીશું. પાર્ટીને 1995 થી અત્યાર સુધી જેટલી મજબૂત પાર્ટી થઈ છે અહીંયા એના કરતા બી આવનારા દિવસોની અંદર વધારે મજબૂત થાય એવી અપેક્ષા સાથે અમારા કાર્ય અને એવી તૈયારી સાથે અમારા કાર્યકર્તાઓ આજે મેદાનમાં છે અને દરેક કાર્યકર્તાઓનો નવા વર્ષનો જોમ જુસ્સો એ જ આપણને દેખાય છે કે અમારો કાર્યકર્તા તૈયાર છે, અમે તૈયાર છે. ની અંદર મહાનગરપાલિકાના ઇલેક્શનો આવવાના છે અને ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન આવે કે ના આવે સતત તૈયાર જ હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત તૈયાર હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પોતાનો બિઝનેસ બી કરતો હોય છે, તેમ છતાં દિવસમાં 1 કલાક 2 કલાક સમય મળે ત્યારે 3-3, 4-4, 5-5 કલાક દિવસો સુધી કામ કરતા હોય છે અને ત્યારે જ અમારી ભારતીય જનતા પાર્ટીની આજે ગુજરાતની અંદર અને દેશની અંદર સુરત મહાનગરપાલિકાની અંદર આટલી બેઠકો અને આટલી મજબૂતાઈ છે અને એનું કારણ એક જ છે કે અમારો ભારતીય જનતા પાર્ટીનો અમારો સૈનિક પાટું મારીને પથ્થરમાંથી પાણી કાઢે એટલો મજબૂત સૈનિક છે અને એના લીધે અમારી પાર્ટી ઉજળી છે અને અમારી પાર્ટી આગળ વધી રહી છે.